નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. પ્રકરણ એક સમાજશાસ્ત્ર પરિચયની અંદર આગળ વધીએ તો આવે છે ભાગ પાંચ. હવે અહીંયા આપણે પ્રશ્ન આવે છે, ટૂંકનો લખો, ભારતમાં સમાજશાસ્ત્રનો વિકાસ. અત્યાર સુધી આપણે વિશ્વની અંદર જે સમાજશાસ્ત્રીઓ છે એમણે આપેલું જે યોગદાન છે અથવા સમાજશાસ્ત્રીઓ વિશે અભ્યાસ કર્યા છે, તો અહીંયા આપણા ભારતમાં પણ સમાજશાસ્ત્રનો વિકાસ થયો છે. અને અત્યારે પણ આપણે સમાજશાસ્ત્રને એક વિષય તરીકે અભ્યાસ એનો કરીએ જ છીએ. પણ ભારતની અંદર શરૂઆતથી સમાજશાસ્ત્રનો વિકાસ કઈ પદ્ધતિથી, કેવી પ્રણાલીથી થયો હતો, કઈ કઈ જગ્યાએ થયો હતો, એના વિશેની માહિતી આપણી પાસે હોવી જોઈએ. તો સૌ પ્રથમ ભારતની અંદર સમાજશાસ્ત્રનો અભ્યાસ 1914માં શરૂ થયો. યાદ રાખજો, ભારતની અંદર ક્યારે શરૂ થયો? 1914માં. કઈ જગ્યાએ? તો મુંબઈ વિશ્વવિદ્યાલયમાં. ભારતની અંદર સમાજશાસ્ત્રનો વિકાસ મુંબઈની અંદર આવેલ વિશ્વવિદ્યાલયમાં 1914ની સાલમાં બ્રિટનના સમાજશાસ્ત્રી અને નગર જીવનના અભ્યાસુ પ્રોફેસર પેટ્રિક ગિટ્સના અધ્યક્ષપદે સ્નાતક કક્ષાએ, સ્નાતક નહીં અનુસ્નાતક, કોલેજની ઉપરનું લેવલ સ્નાતક થયા પછી આવે અનુસ્નાતક. તો અહીંયા યાદ રાખવાનું થાય, ભારતની અંદર પ્રથમ ક્યારે શરૂ થયો? 1914માં સમાજશાસ્ત્ર શરૂ થયું. ક્યાં થયું? મુંબઈ વિશ્વવિદ્યાલયમાં. ક્યારે થયું? 1914માં. કોની અધ્યક્ષતામાં થયું? તો પ્રોફેસર પેટ્રિક ગિટ્સ. આ કોણ હતા? તો એ સમાજશાસ્ત્રીય હતા પ્લસ નગર નિયોજનના અભ્યાસુય હતા. નગરનું જે આયોજન કરવાનું છે એના માટેનો જે અભ્યાસ છે એના એ આયોજક પણ હતા. અને એ મુંબઈ વિશ્વવિદ્યાલયની અંદર સમાજશાસ્ત્રને અનુસ્નાતક કક્ષાએ શરૂઆત કરવામાં આવી હતી. સ્નાતક કક્ષા પછી આવે છે અનુસ્નાતક કક્ષા. એટલે 1914માં મુંબઈ વિશ્વવિદ્યાલયની અંદર ભારતની અંદર શરૂ થઈ. એ પછી 1924ની સાલમાં, યાદ રાખજો, પહેલાં કોના અધ્યક્ષતામાં હતા? તો બ્રિટનના સમાજશાસ્ત્રી હતા, એના અધ્યક્ષતામાં શરૂ થઈ. એ પછી 1924ની સાલમાં ડૉક્ટર ગોવિંદ સદાશિવ ધૈર્ય, યાદ રાખજો, નામ ખાસ યાદ રાખજો, ડૉક્ટર ગોવિંદ સદાશિવ ધૈર્ય, એમણે મુંબઈ વિશ્વવિદ્યાલયના સમાજશાસ્ત્રના અનુસ્નાતક વિભાગના અધ્યક્ષ બન્યા. પહેલા અધ્યક્ષ કોણ હતા? પ્રોફેસર પેટ્રિક ગિટ્સ હતા. પણ એ પછી અનુસ્નાતક કક્ષાના, એમના રિટાયર પછી, અથવા અહીંયા કેટલાય સાલ આવી ગઈ, 1924ની સાલ. 1924ની સાલમાં પહેલાં હતા, 1914ની સાલમાં, એના 10 વર્ષ પછી 24ની સાલમાં ભારતના જ એક વ્યક્તિ ડૉક્ટર ગોવિંદ સદાશિવ ધૈર્ય, એમને શોર્ટની અંદર લગભગ સમાજશાસ્ત્રની અંદર બધાએ ડૉક્ટર ધુરિયે તરીકે ઓળખે છે. આ ડૉક્ટર ધુરિયેએ મુંબઈ વિશ્વવિદ્યાલયની અંદર જે જગ્યા, એટલે અનુસ્નાતક કક્ષાએ સમાજશાસ્ત્ર શરૂઆત કરવામાં આવી હતી, એના હવે એ અધ્યક્ષ બની ગયા. અને 1914થી લઈ 1947 સુધી સમાજશાસ્ત્ર વિષયનું કેન્દ્ર મુંબઈ વિશ્વવિદ્યાલય બની ગયું. જો અહીંયા બે જ પોઈન્ટની અંદર વ્યવસ્થિત સમજવાનું છે, 14ની અંદર બ્રિટનના જે વ્યક્તિ પેટ્રિક હતા એમણે અધ્યક્ષતા સંભાળી હતી, પણ એમના પછી કોણ આવી ગયું? ડૉક્ટર સદાશિવ ધૌર્ય. એમણે 14થી લઈ અને 47 સુધી ભારતની અંદર અથવા મુંબઈની વિશ્વવિદ્યાલયની અંદર અનુસ્નાતક કક્ષાએ સમાજશાસ્ત્રના અધ્યક્ષ તરીકે એમણે કામગીરી બજાવી. એટલે ભારતની અંદર છે 1914થી લઈ અને 1947, અહીંયા 14 હતું અને અહીંયા 47 સુધી મુંબઈ વિશ્વવિદ્યાલયની અંદર અનુસ્નાતક કક્ષાએ સમાજશાસ્ત્ર વિષયનો અભ્યાસ કરવામાં આવતો હતો. એ પછી ડૉક્ટર ધુરિયેએ 1952ની સાલમાં સ્થપાયેલી ઇન્ડિયન સોશિયોલોજિકલ સોસાયટીની શરૂઆત કરવાના પ્રેરણાસ્ત્રોત હતા. જો એમણે શરૂ કરેલી નથી, એમણે માત્ર પ્રેરણા આપેલી છે. એનું હેન્ડલિંગ કોણે કરેલું છે? ડૉક્ટર ધુરિયેએ. ક્યારે? સુસ્થપાણી ઇન્ડિયન સોશિયોલોજિકલ સોસાયટી, એની શરૂઆત થઈ 1952ની અંદર.
એની સ્થાપના માટેની જે પ્રેરણા છે એ ડૉક્ટર ધુરીએ આપેલી છે. આ ઉપરાંત સોશિયોલોજિકલ બુલેટિનની અંદર મુખ્ય સંપાદક, બુલેટિન એટલે તો આપણને ખબર પડે કે સમાચાર, સમાજને લગતા જે સમાચાર છે એ પ્રદર્શિત કરવાના મુખ્ય સંપાદક પણ કોણ રહ્યા છે? ડૉક્ટર ધુરીએ. ઇન્ડિયન સોશિયોલોજિકલ સોસાયટીની શરૂઆત કરવાની પ્રેરણા આપનાર વ્યક્તિ પણ કોણ હતા? ડૉક્ટર ધુરીએ. અને તેમના જ માર્ગદર્શન હેઠળ 55 વિદ્યાર્થીઓએ PhDની પદવી મેળવી હતી. સમાજશાસ્ત્રની અંદર ડૉક્ટર ધુરીએના માર્ગદર્શન હેઠળ 55 વિદ્યાર્થીઓએ PhDની પદવી મેળવી. આથી ભારતના સમાજશાસ્ત્રના પિતા તરીકે ડૉક્ટર ધુરીએને ઓળખવામાં આવે છે. યાદ રાખજો, સમાજશાસ્ત્રના પિતા કે તો ઓગસ્ટ કોણ આવશે, પણ ભારતના સમાજશાસ્ત્રના પિતા કોણ છે? ડૉક્ટર ધુરીએ. કારણ કે એમનું સમાજશાસ્ત્રની અંદર વિશેષ યોગદાન છે. એમના નીચે 55 વિદ્યાર્થીઓ તૈયાર થયા. સોશિયોલોજીના જે સમાચાર છે એના મુખ્ય સંપાદક તરીકે પણ હતા. ઇન્ડિયન સોશિયોલોજિકલ સોસાયટીની શરૂઆતની પ્રેરણા આપનાર પણ એ હતા. આ સિવાય મુંબઈ વિશ્વવિદ્યાલયની અંદર સોશિયોલોજીના અનુસ્નાતક કક્ષાએ અધ્યક્ષતાની અંદર અથવા અધ્યાપક તરીકે પણ તેમણે કાર્ય કરેલું છે. આથી ડૉક્ટર ધુરીએ એ ભારતના સમાજશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત 1917ની અંદર આમની સિવાય, ડૉક્ટર ધુરીએ સિવાય, ઈસવીસન 1917ની સાલમાં કોલકાતા વિશ્વવિદ્યાલયમાં વૃજેન્દ્રનાથ શીલના પ્રયત્નોથી અર્થશાસ્ત્રની સાથે સમાજશાસ્ત્ર વિષયનું અધ્યયન કરવામાં આવ્યું. 1917ની સાલની અંદર મુંબઈ વિશ્વવિદ્યાલયમાં તો શરૂ તો થયું જ હતું, પણ એની સિવાય મુંબઈ સિવાય કોલકાતા વિશ્વવિદ્યાલયની અંદર પણ અર્થશાસ્ત્રની શરૂઆત કોણે કરી? વૃજેન્દ્રનાથ શીલે. એમણે અર્થશાસ્ત્ર જે વિષય હતો તો એની સાથે સમાજશાસ્ત્ર વિષયને અધ્યયન અને અધ્યાપક કાર્ય કરવાની એમણે શરૂઆત કરાવી હતી. આ સિવાય લખનૌ વિશ્વવિદ્યાલયની અંદર સમાજશાસ્ત્રના વિકાસમાં રાધાકમલ મુખર્જી અને DP મુખર્જી અગત્યનો ફાળો આપેલો છે. જો લખનૌની અંદર રાધાકમલ મુખર્જી અને DP મુખર્જી, કોલકાતાની અંદર વૃજેન્દ્ર શીલના પ્રયત્નોથી શરૂ થયા, એ પછી મુંબઈ વિશ્વવિદ્યાલયની અંદર તો એની અંદર આપણે ડૉક્ટર ધુરીએ છે ને પ્રોફેસર પેટ્રિક ગીટ્સે છે. આ સિવાય બીજા વ્યક્તિની અંદર જોઈએ તો પુણેની અંદર ડૉક્ટર ઈરાવતી કરવેએ મહત્ત્વનો ફાળો આપેલો છે. આમ ભારતની અંદર જે સમાજશાસ્ત્ર છે એનો વિકાસ ધીરે ધીરે વધવા લાગ્યો. જો પહેલાં મુંબઈ વિશ્વવિદ્યાલય હતું, મુંબઈમાંથી પછી કોલકાતાની અંદર પ્રદર્શન થયું અથવા કોલકાતાની અંદર સમાજશાસ્ત્રને વિશેષ યોગદાન મળ્યું, પછી લખનૌની અંદર મળ્યું, પછી પુણેની અંદર મળ્યું. આ સિવાય ગાંધીજી અને બાબા સાહેબ આંબેડકર જેવા વ્યક્તિઓએ પણ સમાજને વૈજ્ઞાનિક દ્રષ્ટિથી જોવા માટેનો અભિગમ કેળવેલો છે. એ પછી 1947 પછી ભારતની અંદર અનેક વિશ્વવિદ્યાલયની અંદર અહીંયા અનુસ્નાતક હતું, તો અહીંયા શું છે, સ્નાતક અને અનુસ્નાતક બંને કક્ષાએ હવે શરૂઆત કરવામાં આવી. ભારતની અંદર જે પહેલાં અનુસ્નાતક કક્ષાએ સમાજશાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવતો હતો ને એ જ સમાજશાસ્ત્ર હવે સ્નાતક કક્ષાએ પણ શરૂ કર્યો અને અનુસ્નાતક કક્ષાએ પણ શરૂ કરવામાં આવ્યો. આ સિવાય અનુસ્નાતક અને સ્નાતક કક્ષાએ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયોલોજિકલ સાયન્સ રિસર્ચ અને UGC જેવી સંસ્થાઓ સંશોધન માટે નાણાકીય સહાય આપે છે. સામાજિક સંબંધો અથવા સામાજિક સમાજનું જે નિરીક્ષણ છે એના માટે જે નાણાકીય સહાય છે એ આપતી બે સંસ્થા કઈ છે? ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયોલોજિકલ સાયન્સ રિસર્ચ અને UGC. આ બે સંસ્થા ભારતની અંદર જે સંશોધનો થાય છે, જે રિસર્ચ થાય છે એના માટેની જે નાણાકીય સહાય છે એને પૂરી પાડવામાં આવી છે. અને ભારતની અંદર આ બધા વત્તા ઓછા પ્રમાણમાં ઘણી બધી જગ્યાએ સમાજશાસ્ત્રની શરૂઆત થયેલી છે, જેના કારણે ભારતની અંદર ઘણા બધા સમાજશાસ્ત્રીઓ તૈયાર થયેલા છે. જેની અંદર આપણે જોઈએ તો KM કાપડિયા, MN શ્રીનિવાસ, AR દેસાઈ, SC દુબે, DN મજમુદાર,
આઈપી દેસાઈ, યોગેન્દ્રસિંહ, એમએસ ગોરે, રામકૃષ્ણ મુખર્જી, બ્રિજરાજ ચૌહાણ, આ બધાય વ્યક્તિઓ એક ભારતની અંદર સમાજશાસ્ત્રીઓ તરીકે બહાર ઉમટીને આવેલા છે. ટૂંકમાં ભારતની અંદર સમાજશાસ્ત્રનો જે વિકાસ છે એ અઢળક પ્રમાણમાં અથવા વ્યાપક પ્રમાણમાં થવા લાગ્યો છે. એટલે 1914 કરી અને 1947 સુધી સમાજશાસ્ત્રનો વિશેષ વિકાસ કરવામાં ડૉક્ટર તુર્યનો વિશેષ ફાળો છે. આ સિવાય અહીંયા આપણને વૃજેન્દ્રનાથ છે, મુખર્જી છે, ડીપી મુખર્જી છે, ઈરાવતી છે, આવા ઘણા બધા વ્યક્તિઓએ સમાજશાસ્ત્રને ભારતની અંદર વિકસાવવામાં ખૂબ મહત્ત્વનો અને યોગ્ય ફાળો આપેલો છે. ફરી વખત પ્રશ્ન જોઈએ તો ભારતની અંદર સમાજશાસ્ત્રના વિકાસ 1914માં મુંબઈ વિશ્વવિદ્યાલયની અંદર શરૂઆત થઈ હતી, તો એ વખતે બ્રિટનના સમાજશાસ્ત્રી અને નગર આયોજનના અભ્યાસુ પ્રોફેસર પેડ્રિક ગિર્સના અધ્યક્ષપદે અનુસ્નાતક કક્ષાએ સમાજશાસ્ત્રની શરૂઆત થઈ. એ પછી 1924ની અંદર મુંબઈ વિશ્વવિદ્યાલયની અંદર અનુસ્નાતક કક્ષાએ પાછી કોને પદવી મળી, તો ડૉક્ટર કોવિંદ સદાશિવ દરિયને અને ધુરિયને. એ પછી 1947 સુધી મુંબઈ વિશ્વવિદ્યાલય સમાજશાસ્ત્રનું કેન્દ્ર બન્યું. પછી ડૉક્ટર ધુરિયની મદદથી ઇન્ડિયન સોશિયલ કાઉન્સિલ સોસાયટીની શરૂઆત કરવામાં આવી. આ સિવાય એમણે સોશિયોલોજિકલ બુલેટિનની અંદર મુખ્ય સંપાદક તરીકે પણ કાર્ય કરેલું છે. આ સિવાય તેમના માર્ગદર્શન હેઠળ 55 વિદ્યાર્થીઓએ પીએચડીની પદવી મેળવી. આથી ભારતના સમાજશાસ્ત્રના પિતા તરીકે કોણ ઓળખાય છે, ડૉક્ટર ધુરિયે. 1917માં કોલકાતા વિશ્વવિદ્યાલયની અંદર વૃજેન્દ્રનાથ શીલે અર્થશાસ્ત્રની સાથે સમાજશાસ્ત્રનું અધ્યયન અને અધ્યાપન બંને કાર્ય શરૂ કરવાયું. લખનૌની અંદર રાધાકમલ મુખર્જી અને ડીપી મુખર્જીએ અગત્યનો ફાળો આપ્યો. પુણેની અંદર ઈરાવતી કરવીએ મહત્ત્વનો ફાળો આપેલો છે. આ સિવાય ગાંધીજી અને બાબા સાહેબ આંબેડકર જેવા સમાજ સુધારકોએ પણ સમાજને વૈજ્ઞાનિક દ્રષ્ટિથી જોવા માટેના ઘણા બધા પ્રયત્નો કરેલા છે. 1947 પછી ભારતની અંદર ઘણી બધી વિશ્વવિદ્યાલયોની અંદર અથવા ઘણી બધી જગ્યાએ સ્નાતક અને અનુસ્નાતક બંને કક્ષાએ સમાજશાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવ્યો. અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયોલોજિકલ સાયન્સ રિસર્ચ, જે માત્ર સમાજશાસ્ત્રને લગતી સંસ્થા છે અથવા સમાજને લગતી જે રિસર્ચની સંસ્થા છે, અને યુજીસી નામની સંસ્થા છે, આ બંને સંસ્થાઓ સમાજશાસ્ત્રની અંદર અભ્યાસ કરવા માટે નાણાકીય સહાય પણ આપે છે. અને ભારતની અંદર આવા ઘણા બધા સમાજશાસ્ત્રીઓ તૈયાર થયા છે, જેની અંદર કે એમ કાપડિયા, એમ એન શ્રીનિવાસ, એ આર દેસાઈ, એસ સી દુબે, ડી એન મજમુદાર, આઈપી દેસાઈ, યોગેન્દ્રસિંહ, બ્રિજરાજ ચૌહાણ, આવા ઘણા બધા સમાજશાસ્ત્રીઓ ભારતની અંદર ઉભરીને આવેલા છે.